गुड मॉर्निंग बाळको, आपणे गेल्या लेक्चर मां विज्ञान मां पार्ट 2 प्राणियों मां पोषण एमां अन्न नळी विषे जाण्युं हतुं। साथे साथे आपणे जठर विषे चर्चा करता होता। छेल्ले आपणे चर्चा करी के जठर नो एक भाग अन्न नळी साथे संकळायेलो छे, ज्यारे एनो बीजो छेडो जठर विषय खबर केवी रीते पड़ी। तो जो पेज नंबर 16 खोलो, तमे दरेक जण चोपड़ी मां एमां तमने आकृति 2.8 आपी हशे, जेमां लख्युं छे एलेक्सिस मार्टिन ने गोळी द्वारा थयेगा। जो आ रीतनी आकृति छे, बराबर पेज नंबर 16 पर। तो एमा शुं लखे छे के जठरनुं कार्य खूब ज विचित्र अने आकस्मिक रीते शोधायुं। 1822 मां एलेक्सिस मार्टिने खूब ज भयानक रीते गोळी वारी। गोळीए छातीनी दीवालने इजा पहोंचाडी अने जठरमां काणुं पाड्युं। તેણે એક અમેરિકન આર્મી ચિકિત્સક વિલિયમ મોહન પાસે લઈ જવામાં આવ્યો। તેણે દર્દીને તો બચાવી લીધો, પરંતુ તે વ્યવસ્થિત રીતે કાણો બંધ કરવામાં અસક્ષમ રહ્યો અને તેણે પટ્ટી બાંધેલી સ્થિતિમાં જ રાખ્યું। બોમોન્ડને કાણા દ્વારા જઠરની અંદર જોવાની અદ્ભુત તક મળી। તેણે કેટલાક આશ્ચર્યજનક અવલોકન કર્યા। બ્યુમોન્ટે જોયું કે જઠરમાં ખોરાક બોલોવાય છે, તેની દિવાલમાંથી એવું પ્રવાહી સ્ત્રવે છે જે ખોરાકનું પાચન કરે છે। તેણે એ પણ જોયું કે જઠરમાં પાચન પૂર્ણ થયા બાદ ખોરાક જઠરના અંતના ખુલ્લા માર્ગ વાટે માત્ર નાના આંતરડામાં પહોંચે છે। તો કે જ્યારે એલેક્સિસ માર્ટિન નામનો અહીંયા વ્યક્તિ છે, તો 1822 માં આ જે વ્યક્તિ છે એલેક્સિસ માર્ટિન, એને ગોળી વાગી। તો એને જ્યારે ગોળી વાગી તો એ ગોળી છાતીના ભાગમાં થઈ ને છાતીની દિવાલને ઈજા પહોંચાડીને જઠરને વાગી, એ ગોળીએ જઠરમાં કાણું કરી દીધું। ત્યારબાદ એના ઓપરેશન માટે અમેરિકન આર્મી ચિકિત્સક વિલિયમ બોમોન્ડ એની પાસે લઈ જવામાં આવ્યા। તાજે વિલિયમ બોમોન્ડ હતા, એમણે એલેક્સિસ માર્ટિનની ગોળી તો કાઢી લીધી, એમણે સારવાર પણ કરી લીધી, પરંતુ જે જઠરમાં કાણું પડ્યું હતું, એલેક્સિસ માર્ટિનના જઠરમાં જે કાણું પડ્યું હતું, એ કાણું પૂરવામાં બોમોન્ડ નિષ્ફળ ગયા। પછી શું થાય છે કે બોમોન્ડને શું વિચાર આવે છે કે હવે જઠરમાં કાણું પડ્યું છે, તેમનો વિચાર આવે છે કે જઠરની અંદર હું જોઉં તો ખરા। તો જ્યારે એ કાણામાંથી બોમોન્ડ જઠરમાં જુએ છે તો એ શું જોવે છે, તો જે ખો
જાય છે આ કોણે જોયું કે કોમોટે બરાબર તો આ રીતે ખબર પડી કે જઠરની અંદર જે પ્રક્રિયા થાય છે એ કેવી રીતે થાય છે જ્યારે 1822 માં એલેક્સિસ માર્ટિનને ગોળી વાગી અને અમેરિકન આર્મીના ચિકિત્સક કોમોટે એની સારવાર કરી ત્યારે તેઓ ગોળીનો ઘા પૂરવામાં ગોળીથી જે કાણું પડ્યું હતું તેને પૂરવામાં નિષ્ફળ ગયા હતા ત્યારબાદ તેમણે એ કાણામાંથી જોયું કે જઠરની અંદર જે ખોરાક છે એ વલોવાઈ રહ્યો છે સાથે સાથે જઠરની જે દિવાલ છે એમાંથી ઘણા એવા સ્ત્રોતો છૂટા પડે છે કે જે ખોરાક છે એમાં ભળે છે અને ખોરાકને પચાવવામાં મદદ કરે છે છેલ્લે એક ખોરાક પછીનો ખોરાક જઠરના બીજા છેડાથી નાના આંતરડા સુધી પહોંચે છે ઘણી વાર તમે એમ કહો છો કે પેટમાં દુખાય છે બરાબર તો બાળકો જઠર અહીંયા નથી હોતું તમારું જઠર જે તમારા ફેફસા હોય છે બરાબર છાતીનો જે ભાગ છે ત્યાં આગળ તમે અહીંયા આવો તો તમને પાસણીઓ જે હાડકા છે છાતીના બચાવ માટે જે હાડકાઓ છે પાસણીઓ છે એની અંદર પાટલે તમને જઠર આવેલું હોય છે અને એવું પણ કહેવામાં આવે છે કે દરેક વ્યક્તિનું જઠર એની સાઈઝ બરાબર એનું કદ એ વ્યક્તિના ડાબા હાથની મુઠ્ઠી જેટલું જ હોય છે તો અહીંયા આપણે જઠર વિશે વાત કરી હવે આગળ આપણે લઈશું નાનું આંતરડું નાનું આંતરડું બરાબર તો તમને યાદ હોય તો જ્યારે મેં અહીંયા મનુષ્યનું પાચન તંત્ર દોર્યું હતું ત્યારે જઠરની નીચે આજે આ રીતે મેં એક જઠર દોર્યું હતું બરાબર તો એની નીચે આ ગુજરા 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 જેવું દોર્યું હતું બરાબર તો આ જે ગુજરા ગુજરા જેવું તમને દેખાય છે એને નાનું આંતરડું કહેવાય બરાબર તો હવે આપણે જોઈશું નાનું આંતરડું કે જે જઠર હોય છે એનો એક છેડો અન્નનળીના ભાગમાં ખુલી જાય જ્યારે બીજો છેડો નાના આંતરડાના ભાગમાં ખુલે છે તો નાના આંતરડામાં છે નાનું આંતરડું એ અત્યંત ગૂંચળામય અને 7.5 મીટર લાંબુ છે જુઓ તમે આકૃતિમાં તોડીને બતાવ્યું હતું કે તમને ગૂંચળા જેવું દેખાતું હશે તો કે જે નાનું આંતરડું હોય છે એકદમ ગૂંચળા જેવું દેખાય અને 7.5 મીટર લાંબુ હોય છે તો પોઈન્ટ કરીને લખો સૌથી પહેલા તમારા ચપડામાં લખો નાનું આંતરડું નાનું આંતરડું એ અત્યંત ગૂંચળામય અત્યંત ગૂંચળામય અને 7.5 મીટર 7.5 મીટર લાંબુ છે જ્યારે તમને પરીક્ષામાં એમ પૂછે કે નાનું આંતરડું કેટલું લાંબુ છે અથવા તો નાના આંતરડાની લંબાઈ કેટલી છે તો જવાબ આવે 7.5 મીટર તે યકૃત અને સ્વાદુપિંડના સ્ત્રાવો મેળવે છે સાથે સાથે
बताव्यो હતું મનુષ્યના પાચન તંત્રમાં એના જે સ્ત્રાવો હોય છે એ પણ નાના આંતરડામાં ભળે છે સાથે સાથે નાના આંતરડાની દીવાલમાંથી પણ જે સ્ત્રાવો નીકળે છે એ પણ ભળે છે યકૃત એ લાળાશ પડતા બદામી રંગની ઉદરમાં જમણી બાજુએ ઉપરના ભાગે આવેલી ગ્રંથિ છે તે આપણા શરીરની સૌથી મોટી ગ્રંથિ છે તો પેજ નંબર 12 ખોલો સૌથી પહેલા બધા દરેક જણ પેજ નંબર 12 ખોલો પેજ નંબર 12 પર તમને મનુષ્યના પાચન તંત્રની આકૃતિ આપી છે બરાબર તેમાં જુઓ તમને યકૃત ક્યાં બતાવ્યું છે દરેક જણ જુઓ છો ને યકૃત ક્યાં બતાવ્યું છે તો આ જે યકૃત છે એ લાળાશ પડતા બદામી રંગની ઉદરમાં જમણી બાજુએ ઉપરના ભાગે આવેલી ગ્રંથિ છે અને તમે જોઈ શકો છો કે આ આકૃતિમાં ક્યાં જે યકૃત છે એ ગ્રંથિ જે છે યકૃતની એ સૌથી મોટી ગ્રંથિ છે આપણા શરીરની એની સાઈઝ તમે જોઈ શકો છો ચોપડીમાં બરાબર તો પોઈન્ટ કરીને લખો યકૃત એ લાલાશ પડતા બદામી રંગની ઉદરમાં જમણી બાજુએ ઉપરના ભાગે આવેલી ગ્રંથિ છે ઉપરના ભાગે આવેલી ગ્રંથિ છે દરેક જણ અહીંયા ધ્યાન આપો આપણું જે હૃદય હોય એ સેન્ટરથી સહેજ જ આગળ ડાબી બાજુ હોય છે બરાબર ત્યારબાદ જે ફેફસા આવે છે પાંસળીઓ આવે છે એ પાંસળીઓની અંદર આ જે હૃદય છે એનાથી સહેજ નીચે પરંતુ જમણી બાજુના ભાગે તમારું યકૃત આવેલું હોય છે બરાબર સાથે એક પોઈન્ટ કરીને લખો નીચે યકૃત આપણા શરીરની યકૃત આપણા શરીરની સૌથી મોટી ગ્રંથિ છે સૌથી મોટી ગ્રંથિ છે બરાબર પછી આગળ લખે છે તે પિત્તરસનો સ્ત્રાવ કરે છે જે પિત્તાશય જેવી કોથળીમાં સંગ્રહેલ હોય છે પિત્તરસ એ ચરબીના પાચનમાં મહત્વનો ભાગ ભજવે છે ફરીથી પેજ નંબર 12 ઉપર આવો અને મનુષ્યના પાચન તંત્રની આકૃતિ ખોલો દરેક જણ તો તમે અહીંયા જુઓ આ તમને યકૃત આપ્યું છે સાથે સાથે તમને ફુગ્ગા જેવું દેખાતું આપ્યું છે જે છે પિત્તાશય તો આ જે યકૃત છે એ પિત્તરસનો સ્ત્રાવ કરે છે અને ક્યાં ભરાય છે તો કે પિત્તાશયમાં જે પિત્તરસનો સ્ત્રાવ કરે છે યકૃત એ સ્ત્રાવનો સંગ્રહ પિત્તાશયમાં થાય છે ઘણીવાર તમને તમારા મમ્મી પપ્પા કહેતા હશે કે ઘણા લોકોના મોઢે તમને એવું સાંભળ્યું હશે કે આજે તો પિત્ત થઈ ગયું છે બરાબર તો પિત્ત થઈ ગયું છે એટલે કે એમ કે જે પિત્ત રસ છે જે પિત્તાશયમાં જેનો સંગ્રહ થાય છે એની માત્રા વધી ગઈ છે એમનામાં
મહત્વનો ભાગ ભજવે છે. તમે એ પણ જોયું હશે કે જેને પિત્ત થઈ ગયું હશે તેને આ બાજુ જ્યાં આપણું યકૃત આવેલું છે ત્યાં આગળ દુખતું પણ હોય છે. તો ઘણી વાર તમે જોજો જેને પિત્ત થયો છે એમ કહેતા છે કે મને આ બધું દુખે છે, પરંતુ એ દુખે એનું કારણ એ છે કે અહીંયા તમારું યકૃત આવેલું હોય છે, સાથે સાથે પિત્તાશય આવેલું હોય છે જેની અંદર પિત્ત રસનો સંગ્રહ થયેલો હોય છે. તો સૌથી પહેલા પોઈન્ટ કરીને લખો, યકૃત પિત્ત રસનો સ્ત્રાવ કરે છે. પિત્ત રસનો સ્ત્રાવ કરે છે જે પિત્તાશય જેવી કોથળીમાં સંગ્રહેલ હોય છે. તો તમને પરીક્ષામાં એમ પૂછે કે યકૃત શેનો સ્ત્રાવ કરે છે, તો જવાબ આવે યકૃત પિત્ત રસનો સ્ત્રાવ કરે છે. અને જે પિત્ત રસ હોય છે એનો સંગ્રહ પિત્તાશય નામની કોથળીમાં થાય છે. ફરી એક પોઈન્ટ કરીને લખો, પિત્ત રસ એ ચરબીના પાચનમાં મહત્વનો ભાગ ભજવે છે. હવે આગળ છે સ્વાદુપિંડ, એ મોટી અને આછા બદામી રંગની ગ્રંથિ છે જે જઠરની નીચે આવેલી મોટી અને આછા બદામી રંગની ગ્રંથિ છે. જો એમ પૂછે કે સ્વાદુપિંડ કેવું દેખાય, તો લખવાનું સ્વાદુપિંડ એ મોટી અને આછા બદામી રંગની ગ્રંથિ છે. ત્યારબાદ જો તમને એવું પૂછે કે ક્યાં આવેલી હોય છે, તો પોઈન્ટ કરીને લખો, સ્વાદુપિંડ જઠરની નીચે આવેલી છે. બરાબર. આગળ છે સ્વાદુરસ કાર્બોદિત પ્રોટીન અને ચરબી પર કાર્ય કરી તેને સરળ સ્વરૂપમાં રૂપાંતરિત કરે છે. સ્વાદુપિંડમાંથી જે રસ સ્ત્રાવ થાય છે તે શું કરે, જે કાર્બોદિત હોય, પ્રોટીન હોય અને જે ચરબી હોય એના ઉપર કાર્ય કરે, એટલે કે જે ખોરાક છે એના ઉપર કાર્ય કરે છે, ત્યારબાદ સરળ સ્વરૂપમાં રૂપાંતરિત કરે છે, એટલે કે એમાંથી કાર્બોદિત
પ્રોટીન અને ચરબી ચૂસી લે અને પછી જે પદાર્થ વધે પછી જે ખોરાક વધે એને સરળ સ્વરૂપ કહેવામાં આવશે. અસંગ્રહ પાચિત ખોરાક હવે નાના આંતરડાના નીચેના ભાગમાં પહોંચે છે કે જ્યાં નાના આંતરડાના પાચક રસો ખોરાકના બધા જ ઘટકોનું પાચન પૂર્ણ કરે છે. હવે જે ખોરાક આપણે ખાધો છે જઠરમાં એની પાચનની પ્રક્રિયા ચાલુ છે. પાચન થઈ ગયા બાદ સ્વાદુપિંડ એમાંથી પ્રોટીન કાર્બોદિત અને ચરબી એ બધું ચૂસી લે અને પછી જે ખોરાક વધે જે નંગામો ખોરાક વધે છે એ નાના આંતરડાના માર્ગે બહાર આવે છે. કાર્બોહાઇડ્રેટનું પાચન થઈ તે ગ્લુકોઝ જેવી સરળ શર્કરામાં ચરબીનું પાચન થઈ તે ફેટી એસિડ અને ગ્લિસરોલ તથા પ્રોટીનનું પાચન થઈ તે એમિનો એસિડમાં ફેરવાય છે. હવે જે બધા ઘટકોનું પાચન પૂરું થઈ ગયું છે એ ઘટકોમાંથી અહીંયા કેટલાક તત્વો આપેલા છે એ સેનું સેમાં રૂપાંતરણ થાય છે. સેનું સેમાં ફેરવાય છે તો એમાં લખવાનું સૌથી પહેલા પોઈન્ટ ભરીને લખો કાર્બોદિતનું પાચન થઈ તે ગ્લુકોઝ જેવી સરળ શર્કરામાં ફેરવાય છે. સરળ શર્કરામાં ફેરવાય છે. બીજો પોઈન્ટ કરીને લખો ચરબીનું પાચન થઈ તે ફેટી એસિડ અને ગ્લિસરોલ તથા પ્રોટીનનું પાચન થઈ ગ્લિસરોલ બોર્ડમાં લખું જો અહીંયા ગ્લિસરોલ તથા પ્રોટીનનું પાચન થઈ તે એમિનો એસિડમાં ફેરવાય છે. તમને પરીક્ષામાં સવાલ પૂછે કે ગ્લુકોઝનું પાચન થઈ શેમાં ફેરવાય તો આવે શર્કરા કાર્બોદિતનું પાચન થઈ શેમાં ફેરવાય તો આવે ગ્લુકોઝ જેવી સરળ શર્કરા. ત્યારબાદ આવે ચરબીનું પાચન થઈ શેમાં ફેરવાય તો કે ફેટી એસિડ. એવી જ રીતે આવે કે પ્રોટીનનું પાચન થઈ શેમાં ફેરવાય તો કે એમિનો એસિડ. બરાબર તમારે શું કરવાનું છે સ્ટુડન્ટ? સૌથી પહેલા જે મનુષ્યનું પાચન તંત્ર છે એની જે આકૃતિ છે એ તમે બરાબર તૈયાર કરી લો. એ આકૃતિને મગજમાં યાદ રાખી લો કે આને જઠર કહેવાય, આને અન્નળી કહેવાય, આને યકૃત કહેવાય, આને સ્વાદુપિંડ કહેવાય, આને નાનું આંતરડું કહેવાય, આને મોટું આંતરડું કહેવાય. બરાબર જો તમારા મગજમાં એ આકૃતિ ક્લિયર હશે તો તમને આ ચેપ્ટર ઇઝીલી આવડી જશે. હવે આગળના લેક્ચરમાં આપણે આગળનો ટોપિક છે નાના આંતરડાના શોષણ અને મોટું આંતરડું.